ત્યાં જઈશું. અમારા સંવાદદાતા અતુલ તિવારી પાસે. અતુલ, વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં કેવો માહોલ? ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું આખરે પરિણામ આવી ચૂક્યું છે. હજી બિલકુલ, જે રીતે હમણાં જે રીતે માહિતી આપવામાં આવી છે બોર્ડના જે અધિકારી દ્વારા, તે સ્પષ્ટ રીતે 67% જેટલું પરિણામ સમગ્ર રાજ્યનું આવ્યું છે. ત્યારે જે કહી શકાય કે લગભગ 11.5 લાખ જેટલા વિદ્યાર્થીઓએ જ્યારે આ પરીક્ષા આપી હતી, 67% એટલે લગભગ 5.5 થી 6 લાખ જેટલા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. આપણી સાથે કેટલાક શિક્ષકો અને વિદ્યાર્થીઓ જોડાયેલા છે. સીધી રીતે જ ઉત્સાહનો માહોલ છે, જોઈ શકાય છે કે શાળાનું નામ પણ રોશન કર્યું છે વિદ્યાર્થીનીઓએ, વિદ્યાર્થીઓએ, સાથે જ માતા પિતાનું પણ નામ રોશન કર્યું છે. મીઠાઈ ખવડાવીને તમામે તમામ જે વિદ્યાર્થીઓ છે તેમનું મીઠું કરાવવામાં આવી રહ્યું છે. સીધી જ રીતે જો કહેવામાં આવે તો એક સફળતાના શિખરોનું જે પ્રથમ પગથિયું હોય, આ તમામે તમામ વિદ્યાર્થીઓએ સર કર્યું છે. ત્યારે સ્વાભાવિક રીતે માત્ર માતા પિતા જ નહીં, પરંતુ જે શિક્ષકો છે તેમને પણ ખાસ ઉત્સાહ તેમનામાં જોવા મળતો હોય છે. ત્યારે જે રીતે મોડું મીઠું કરાવીને જે તમામે તમામ બાળકોની એક જે તેમણે જે ઉત્તીર્ણ થયા છે, સીધી રીતે જ તે જે શિક્ષકો છે તેમને પણ ખાસ કરીને એક તમામે તમામ વિદ્યાર્થીઓ ઉપર એક ગર્વ પણ મહેસૂસ થાય. ત્યારે જે વિદ્યાર્થી છે આપણી સાથે તે પણ જોડાયેલી છે. ખાસ કરીને કેટલા પર્સન્ટાઇલ તમે મેળવ્યા છે અને કેટલી મહેનત કરવી પડી હતી આ પર્સન્ટાઇલ મેળવવા માટે? મારું નામ ગોરાણા હેતલ છે. મેં બોર્ડની એક્ઝામમાં 91.32 PR મેળવ્યા છે અને મહેનત તો ખૂબ કરી છે. સવારમાં વહેલા ઉઠવાનું, પછી સ્કૂલથી જઈને થોડી વાર આરામ કરીને જે વાંચવાનું રીડિંગ, ખાસ કરીને સવારના ટાઈમમાં જે વાંચવાનું હોય છે બહુ સારી રીતે થતું હતું અમારું. હવે આ પ્રથમ પગથિયું તો પાસ કરી ચૂક્યા છો, આગળ સાયન્સ કોમર્સ કઈ ફિલ્ડમાં જવાનું પસંદ કરશો આગામી દિવસોમાં? હું આગળ જઈને 11th માં સાયન્સ લઈને MBBS થવા માંગુ છું, એ મારું સપનું છે. શું નામ છે આપનું, કેટલા પર્સન્ટાઇલ આપને મળ્યા છે? મારું નામ સુમન યાદવ છે, મને 94.87 પર્સન્ટાઇલ મળ્યા છે. શું આગળ શું કરવા માંગો છો? સાયન્સ કોમર્સ અને કોમર્સ લો તો શું, અને સાયન્સ લેશો તો કયા ફિલ્ડમાં આગળ જવા માંગો છો? હું સાયન્સ લેવા માંગુ છું, એમાં હું ડોક્ટર MBBS થવા માંગુ છું. ખાસ કરીને જે શાળાના જે શિક્ષકો છે તે પણ આપણી સાથે ઉપસ્થિત છે, તેમનાથી પણ વાત કરીશું. જે આપની શાળાનું જે પરિણામ છે સમગ્ર રાજ્યની જો વાત કરવામાં આવે તો 67% જેટલું પરિણામ આવ્યું છે. આપની શાળામાં કેટલા છોકરાઓ છે જે 90% ઉપર અને એ પ્લસ ગ્રેડમાં આવ્યા હોય? એ પ્લસની અંદર અમારા 2 વિદ્યાર્થીઓ છે અને ટોટલ સ્કૂલની અંદર 150 વિદ્યાર્થીઓમાંથી 10 વિદ્યાર્થીઓ 90 અપ PR સાથે ઉત્તીર્ણ થયા છે. અને સ્કૂલના શિક્ષકો અને પ્રિન્સિપાલની આ મહેનત છે, સાથે સાથે વિદ્યાર્થીઓની અને વાલીની પણ મહેનત આ રિઝલ્ટમાં દેખાઈ આવે છે. અને આ રિઝલ્ટ અમારું અત્યારનું નહીં, વર્ષોથી આ રિઝલ્ટમાં કામેશ્વર વિદ્યા મંદિરના બાળકો હંમેશા ચમકતા રહ્યા છે. તો આજે તમામે તમામ જે વિદ્યાર્થીઓ છે, બીજા અન્ય વિદ્યાર્થીઓ પણ આપણી સાથે ઉપસ્થિત છે, તેમનાથી પણ વાત કરીશું. ખાસ કરીને તમે તો સ્પોર્ટ્સના કપડાં પહેરીને આવ્યા છો, ક્યાંથી આવી ગયા સવારે? ક્રિકેટ કોચિંગમાંથી આવ્યા. પરિણામ હતું તો બી ક્રિકેટ કોચિંગ વધારે અગત્યનું લાગ્યું. કેટલા પર્સન્ટાઇલ મળ્યા છે? 92.93. શું કરશો હવે આગામી દિવસમાં? ક્રિકેટ જ રમવું છે કે આગળ પછી કોમર્સ સાયન્સ કરીને કંઈક આગળ? કોમર્સ લઈશ પણ ક્રિકેટ પણ કરી છે. એટલે પહેલું તમારું જે પગથિયું છે એ ક્રિકેટ તરફ વધારે જશે? હા. શું કોનો ફાળો રહ્યો ક્રિકેટ રમતા રમતા? કેટલી મહેનત કરવી પડી આ 90%થી વધારે પર્સન્ટાઇલ લાવવા માટે? મારા માતા પિતાએ. તો જે રીતે જે વિદ્યાર્થીઓ છે, અન્ય વિદ્યાર્થીઓ પણ આપણી સાથે ઉપસ્થિત છે, તેમનાથી પણ વાત કરીશું. ખાસ કરીને શું નામ છે તમારું, કેટલા શું પરિણામ આપને પણ મળ્યું છે અને કેટલી માતા પિતાની કેટલી મહેનત રહી આપના પરિણામની પાછળ? મારું નામ કલાલ ચુલી રાજુભાઈ છે. મારે 91.60 PR આવ્યા છે. સૌથી પહેલાં તો હું અમારી સ્કૂલ કામેશ્વર વિદ્યા મંદિરના બધા પ્રિન્સિપાલ અને ટીચરોને થેન્ક યુ કહેવા ચાહું છું. એ લોકોએ જેટલી મહેનત કરી છે ને અમારી પાછળ, એ બહુ જ વધારે મહેનત કરી છે, એના લીધે આજે બધાનું આટલું સારું પરિણામ આવ્યું છે. અને અમારા માતા પિતાએ પણ અમારી પાછળ બહુ જ મહેનત કરી છે. અમે લોકો સવારમાં ઉઠીને વાંચતા હતા અને રાત્રે પણ કેટલી મોડા સુધી પણ વાંચતા હતા. અને સાથે જ અમારા સ્કૂલના ટીચરો પણ એવું કીધું હતું કે એકદમ વાંચીએ એટલે થોડું તો ફ્રેશ થઈએ તો જ આપણને આમ બધું માઇન્ડ ફ્રેશ રહે અને આપણે આમ વાંચી શકીએ. એ સારું છે, એટલે આજે મને બહુ જ ખુશી છે. તો આ તમામે તમામ જે છે એ ટોપર વિદ્યાર્થીઓ છે અને ખાસ કરીને 90% ઉપર, કોઈકને 92, 97, 99% પણ મળ્યા છે. તો શાળાનું નામ તો રોશન કર્યું છે, સાથે સાથે જો વાત કરવામાં આવે તો માતા પિતાનું નામ પણ સારામાં સારા રિઝલ્ટ મેળવીને જે પ્રથમ પગથિયું કહી શકાય તે સર કરી ચૂક્યા છે.